नमस्कार मित्रों हूँ छूँ डॉक्टर महेश दाफड़ा। मित्रों एज्युकेशन टच नामनी अपनी आ घर आंगणानी यूट्यूब चैनल में आप सौ मित्रों हार्दिक स्वागत करू छू। मित्रों एज्युकेशन टच नामनी अपनी आ घर आंगणानी यूट्यूब चैनल माध्यम थी रोज सवारे चालो थोड़ू अंग्रेजी भण लईए ए उपक्रम लई अने आपने समक्ष प्रस्तुत थई रह्यो छूं। दोस्तों आजे रोज सवारे चालो थोड़ू अंग्रेजी भण लईए ए उपक्रमना 1000 થી વધુ વિડિયો આ ચેનલ ઉપર એટલે કે એજ્યુકેશન ટચ નામની ચેનલ ઉપર અવેલેબલ છે। મિત્રો 1000 થી વધુ અંગ્રેજી વ્યાકરણના વિડિયો આપ અહીંયા જોઈ શકશો। દોસ્તો આ ઉપરાંત આ જ ચેનલના માધ્યમથી એટલે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલના માધ્યમથી દર રવિવારે મિત્રો કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાનો વિડિયો પણ અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે। દોસ્તો કરંટ અફેર્સ મિત્રો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાના એક પ્રશ્ન એમાં પૂછાતો હોય છે। કરંટ અફેર્સનું વેઇટેજ આ પેપરમાં ખૂબ જ અગત્યનું હોય છે। મિત્રો કરંટ અફેર્સનું આજે આ 94મો એપિસોડ 94મો આ એપિસોડ આપ સૌ દોસ્તોને અર્પણ કરતા હું ખરેખર ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું। દોસ્તો આ કરંટ અફેર્સનો વિડિયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી મિત્રો અવશ્ય પહોંચાડજો અને આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો। મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલના બંને ઉપક્રમ રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ અને દર રવિવારે કરંટ અફેર્સ મિત્રો આ ચેનલના બંને ઉપક્રમ જો આપને પસંદ આવતા હોય તો મિત્રો આ ચેનલને એટલે કે એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને દોસ્તો સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તો મને પણ એક જાતનું બળ મળી રહેશે, મને પણ એક જાતનું પ્રોત્સાહન મળી રહેશે। દોસ્તો અહીંયાથી જે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાના સમાચાર હું પ્રસ્તુત કરી રહ્યો છું, આ સમાચાર દોસ્તો એ મારી વાંચનની મર્યાદાને અનુરૂપ હોય છે। સંભવ છે દોસ્તો ક્યાંય કોઈ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો પણ મિત્રો અભ્યાસ અવશ્ય કરશો। ચાલો દોસ્તો આ અઠવાડિયાના એક સમાચારમાં નજર કરીએ તો સૌ પ્રથમ તાજેતરમાં જ 28મી મેના રોજ વીર સાવરકરની જન્મજયંતિના દિવસે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે સંસદ ભવનનું લોકાર્પણ કરેલ છે। દોસ્તો ખાસ યાદ રાખજો 28મી મેના રોજ વીર સાવરકરની જન્મજયંતિના દિવસે 28મી મે વીર સાવરકરની જન્મજયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે નવા સંસદ ભવનનું લોકાર્પણ કરેલ છે। આ વસ્તુ આપણે ખાસ 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 યાદ રાખીશું। દોસ્તો ત્યાર પછીના સમાચારમાં તાજેતરમાં જ ભારતીય બેડમિન્ટન સ્ટાર HS પ્રણોએ ચીનના વેંગ હોંગ યાંગને હરાવીને મલેશિયન માસ્ટરમાં મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું છે। પ્રણોયની કારકિર્દીનું આ સૌ પ્રથમ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનનું વર્લ્ડ ટૂર ટાઇટલ હતું। દોસ્તો ભારતીય બેડમિન્ટન સ્ટાર HL પ્રણોય ખાસ યાદ રાખીશું HL પ્રણોય શું કર્યું હતું, એણે ચીનના વેંગ હોંગ ચાંગને હરાવીને મલેશિયન માસ્ટરમાં મેન સિંગલ ટાઇટલ જીતી લીધું હતું। પ્રણોયની કારકિર્દીનું આ પ્રથમ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનનું વર્લ્ડ ટૂર ટાઇટલ હતું। મિત્રો આ ખેલાડીને આપણે ખૂબ સારી શુભકામનાઓ આપીશું। મિત્રો ત્યાર પછી આપણે સમાચારમાં જોઈએ તો તાજેતરમાં જ ચેન્નઈ સુપર કિંગ્સે IPLની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી પરાજય આપીને 5મી વખત ટાઇટલ જીતી લીધું છે અને મુંબઈ ઇન્ડિયન્સના રેકોર્ડની બરાબરી કરી લીધી છે। મિત્રો ખાસ યાદ રાખશું ચેન્નઈ સુપર કિંગ્સે IPLની ફાઇનલ મેચમાં
ગુજરાત ટાઇટન્સને હરાવેલું છે. સો ચેન્નઈ સુપર કિંગે અને 5મી વખત આ ટાઇટલ ચેન્નઈ સુપર કિંગે જીત્યું છે અને મુંબઈ ઇન્ડિયન્સના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મિત્રો, આ તમામ ખેલાડીઓને આપણે ખૂબ સારી શુભકામનાઓ આપીશું. ત્યાર પછી સમાચારના દોરમાં દોસ્તો આપણે આગળ વધીશું. તો ગુજરાત ટાઇટન્સના ખેલાડી બેટ્સમેન એવા ગિલે સમગ્ર સિઝનમાં 890 રન કર્યા હતા અને ઓરેન્જ કેપ મેળવી હતી, તેમજ ગુજરાત ટાઇટન્સ ટીમના બોલર શમીએ 28 વિકેટ સાથે પર્પલ કેપ મેળવી હતી. મિત્રો, આ બંને ખેલાડીઓને આપણે યાદ રાખશું. ગિલને ઓરેન્જ કેપ અને શમીને પર્પલ કેપ. શમીને વિકેટ માટે અને ગિલને રન માટે, ખાસ યાદ રાખજો, ઓરેન્જ કેપ અને પર્પલ કેપ. દોસ્તો, ત્યાર પછી તાજેતરમાં જ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડાયમંડ જ્યુબિલી એટલે કે 60 વર્ષની ઉજવણી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીબીઆઈ અધિકારી જોઈન્ટ ડાયરેક્ટર વિનીત વિનાયક અને એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સીમા આહુજાને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અર્પણ કરવામાં આવેલ હતો. મિત્રો, ખાસ યાદ રાખીશું, તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન માટે ખાસ આપણે યાદ રાખીશું. મિત્રો, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ડાયમંડ જ્યુબિલી એટલે કે 60 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી દ્વારા આ કાર્યક્રમમાં સીબીઆઈના જે અધિકારી જોઈન્ટ ડાયરેક્ટર વિનીત વિનાયક અને એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સીમા આહુજાને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અર્પણ કરવામાં આવેલ હતો. મિત્રો, તાજેતરમાં જ વડાપ્રધાન મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 2023ની 5મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખીશું મિત્રો, વિડીયો કોન્ફરન્સ દ્વારા ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 2023ની કેટલામી આવૃત્તિ 5મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખીશું, ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 2023ની 5મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ 21 એપ્રિલ 2023ના રોજ નવી દિલ્હી ખાતે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ IBCના સહયોગથી પ્રથમ વૈશ્વિક બૌદ્ધ સમિટ ગ્લોબલ બૌદ્ધિસ્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, 21 એપ્રિલ 2023ના રોજ નવી દિલ્હી ખાતે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા, કયા મંત્રાલય દ્વારા યાદ રાખીશું, સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ IBCના સહયોગથી પ્રથમ વૈશ્વિક બૌદ્ધ સમિટ ગ્લોબલ બૌદ્ધિસ્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, અંતિમ સમાચાર, તાજેતરમાં જ G20 શેરપા બીજી બેઠકનું આયોજન કેરળના કુમારકોમ ખાતે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ G20 શેરપા બીજી બેઠકનું આયોજન કેરળના કુમારકોમ ખાતે કરવામાં આવ્યું હતું, તેમજ G20 એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠકનું આયોજન આસામના ગુવાહાટી ખાતે કરવામાં આવ્યું હતું, તેમજ G20 એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રુપની બેઠકનું આયોજન ગુજરાતના ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. મિત્રો, આ તમામ સ્થળોના નામ ખાસ યાદ રાખીશું. તાજેતરમાં જ પંચાયતીરાજ મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ AKAM આઝાદી કા અમૃત મહોત્સવ 2
1.0 ના ભાગરૂપે 17 થી 21 એપ્રિલ 2023 દરમિયાન રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સપ્તાહની થીમ પંચાયતો કે સંકલ્પો કી સિદ્ધિ કા ઉત્સવ. મિત્રો, આ થીમ આપણે ખાસ યાદ રાખીશું, પંચાયતો કે સંકલ્પો કી સિદ્ધિ કા ઉત્સવ. આ થીમ હતી 17 થી 21 એપ્રિલ 2023 દરમિયાન રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. દોસ્તો, એમની થીમ ખાસ યાદ રાખશું, પંચાયતો કે સંકલ્પો કી સિદ્ધિ કા ઉત્સવ. આ થીમ આપણે બરાબર યાદ રાખીશું. દોસ્તો, અંતિમ સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જ કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ નેશનલ ફિઝિકલ લેબોરેટરી NPLના વન વીક વન લેબ કાર્યક્રમને શુભારંભ કરાવ્યો હતો. ખાસ યાદ રાખજો, કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ નેશનલ ફિઝિકલ લેબોરેટરી NPL ના વન વીક વન લેબ કાર્યક્રમનો શુભારંભ કરાવેલ છે. દોસ્તો, આ સાથે આ અઠવાડિયાના સમાચાર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી કરવામાં આવે છે કે મિત્રો, કરંટ અફેર્સનો આ વિડીયો વધુમાં વધુ શેર કરશો. મિત્રો, વધુમાં વધુ દોસ્તો સુધી પહોંચાડજો અને આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલના બંને ઉપક્રમ આપને પસંદ આવતા હોય તો મિત્રો, આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તો મિત્રો, મને પણ એક જાતનું બળ મળી રહેશે. અને મિત્રો, કરંટ અફેર્સનો આ એપિસોડ 94મો એપિસોડ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આંગળી ચીંધ્યાનું પુણ્ય પ્રાપ્ત કરશો એવી અપેક્ષા સાથે અહીંયા આપણે વિરામ લઈએ છીએ. દોસ્તો, ફરી પાછા આવતા રવિવારે મળશું. ત્યાં સુધી ભારત માતા કી જય. અસ્તુ.